આપણું આંગણું આપણું ઘર અને આપણે જ્યાં રહીએ છીએ તેની આજુબાજુની જગ્યા પણ આપણે જાતે જ સ્વચ્છ રાખવી જોઈએ આપણે કોઈ વ્યક્તિ સ્વચ્છ કરે કે ના કરે પરંતુ આપણે તેને હંમેશા સ્વચ્છ જ રાખવી જોઈએ તો આપણે પાર્ટ વન માં ઘણું બધું જોઈ ગયા કે આ સફાઈ કામદારો છે તે સફાઈનું કામ ન કરે તો બધું કામ આપણે જાતે કરવું પડે અને તે કામ આપણને કરવું પણ ગમે નહીં કારણ કે સફાઈ કામદારો જે કામ કરે છે તે કામ પોતાને પણ કરવું ગમતું હોતું નથી છતાં પણ તે કામ કરે છે કારણ કે તેનું ગુજરાન ન ચાલતું હોય તેના કારણે તે આવું કામ કરે છે હવે આપણે આગળ જોઈશું પાર્ટ માં કે ચર્ચા કરો લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે છે અને કેમ લોકોને સરકારી ઓફિસમાં નોકરી કે કામ કરવું ગમે છે ના કે પ્રાઇવેટમાં કારણ કે ત્યાં ઓછો પગાર હોય અને કામ પણ વ્યવસ્થિત ના થાય તો તેના કારણે લોકોને સરકારી નોકરીઓ કરવી વધુ પસંદ છે આગળ છે કે અનુમાન કરો જો કોઈ સફાઈ કામદાર ન કરે સફાઈ કામ ન કરે તો શું થાય જો તમારી આસપાસ અથવા તો શાળામાં પડેલો કચરો એક અઠવાડિયા સુધી કોઈ સાફ ન કરે તો શું થાય જો આપણી આજુબાજુ કે શાળામાં આપણો કચરો છે તે કોઈ સાફ ના કરે તો ગંદકી ફેલાય જાય અને સાડા અથવા ઘરની બહાર પડેલો કચરો અઠવાડિયા સુધી સાફ ન થાય તો કચરામાંથી દુર્ગંધ આવવા લાગે અને કચરાના ઢગલામાં ભીનો અને સૂકો કચરો હોવાથી તે કચરો સડી જાય અને રોગોનો રોગચાળો ફાટી નીકળે રોગચાળો ફાટી નીકળે અને આના કારણે આપણને લોકોને આપણે જ્યાં રહીએ છીએ તે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે આગળ છે કે કચરો સાફ કરવા માટેના યંત્રો કે કોઈ અન્ય ઉપાય વિશે વિચારો જેથી લોકોને અણગમતા કામ કરવા ન પડે તમે જે વિચાર્યું હોય તેનું તમારે ચિત્ર દોરવાનું છે અહીંયા આજુબાજુ ઘણા બધા ચિત્રો આપેલા છે કે જેના કારણે કચરો આપણે જાતે ઉઠાવવો પડે નહીં તો આ ચિત્ર છે કે વેક્યુમ ક્લીનર ત્યારબાદ છે કે મ્યુનિસિપાલિટીની જે કચરાપેટી હોય તે કચરાપેટી ઘણા બધા એવા સાધનો છે કે જેના કારણે આપણે કચરો સાફ કરવામાં ઘણી બધી રાહત મળી રહે છે તેવા કેટલાક ચિત્રોના ચિત્રો અહીંયા દોરેલા છે તે ચિત્રો તમારે તમારી બુકમાં પણ દોરવાના છે કોઈએ આ પરિસ્થિતિ બદલવા ક્યારેય વિચાર કે પ્રયત્ન કર્યો છે હા ઘણા બધા લોકોએ આ દિશામાં પ્રયાસ કર્યો છે આજે પણ ઘણા લોકો આ દિશામાં પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ તેને બદલવું એટલું સહેલું નથી મહાત્મા ગાંધી એક એવા માણસ હતા જેમણે સ્વચ્છતા અને સફાઈ બાબતે ખૂબ પ્રયત્નો કર્યા હતા મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના મિત્ર હતા તેમના મહાદેવભાઈજીના દીકરા નારાયણભાઈ નાના હતા ત્યારે ગાંધીજી સાથે રહેતા હતા તેમના પુસ્તકમાંથી ઘટના આપણે વાંચવાની છે કે નારાયણભાઈ છે તેના પુસ્તકમાંથી લીધેલી આપણે એક ઘટના વાંચશું તો ચાલો બાળકો આપણે તેની ઘટના વાંચીએ કે તે સફાઈ અંગે શું કહેવા માંગતા હતા તે દિવસો યાદ કરે છે જ્યારે નારાયણભાઈ એટલે કે બાબલો અગિયાર વર્ષનો હતો તે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં રહેતો હતો આશ્રમમાં રહેતી દરેક વ્યક્તિને જુદા જુદા પ્રકારના કામ કરવા પડતા તેમાંના એક કામ હતું મહેમાનોને શૌચાલય કેવી રીતે સાફ કરવું તે શીખવવું તે દિવસમાં શૌચાલય અત્યારના જેવા ન હતા તે સમયે બેઠક નીચે બાસ્કેટ એટલે કે ડબ્બા જેવું મૂકવામાં આવતું અને સંડાસ ગયા પછી તે બાસ્કેટ જાતે ઉપાડીને ખાણકુવા પાસે ખાલી કરવું પડતું તો આવી રીતના આપણે અત્યારે જેવા શૌચાલય છે તેવા ન હતા કારણ કે ત્યારે એટલી બધી સુવિધા ન હતી એટલે તે લોકો એક બાસ્કેટ એટલે કે ડબ્બા જેવું કોઈ સાધન બનાવતા અને તેનો ઉપયોગ કરતા ત્યારબાદ છે સામાન્ય રીતે આ કામ એક જ જાતિના લોકો કરતા પરંતુ ગાંધીજીના આશ્રમમાં દરેક જાણે જાતે બાસ્કેટ ઉચકીને ખાણ કુવા સુધી લઈ જઈ ત્યાં ખાલી કરવું પડતું તે મહેમાન હોય કે પછી આશ્રમમાં રહેતી વ્યક્તિ દરેકને આ કામ ફરજિયાત કરવું પડતું નારાયણભાઈ બહાના કરતા કેટલાક તો આ કામના ડરથી આશ્રમ છોડીને પણ જતા રહેતા એક વાર ગાંધીજી મહારાષ્ટ્રના વર્ધા શહેરની પાસેના એક ગામમાં રહેવા ગયા ગામ શહેરની પાસે હોવા છતાં ગામમાં સુવિધાઓનો અભાવ હતો ગામ એ ગામ છે તે તે શહેરની જ નજીક હતું હતું પરંતુ શહેરથી ઘણું બધું અલગ તેમાં સુખ સુવિધાઓ ન હતી ગાંધીજી મહાદેવભાઈ અને તેમના સાથીઓ ગામના શૌચાલયની સફાઈનું કામ કરવા લાગ્યા થોડા મહિના બીતી ગયા એક દિવસ સવારે ગામના શૌચાલયમાંથી એક માણસ હાથમાં લોટો લઈને મહાદેવભાઈ પાસે આવીને કહેવા લાગ્યો આ શૌચાલયમાં ખૂબ ગંદકી છે તમે તેને સાફ કરો તો મહાદેવભાઈને એક વ્યક્તિ કેવા લાગ્યો કે આ શૌચાલય ગંદુ છે તેને તમે સાફ કરી નાખો જયારે બાબલાએ એટલે કે નારાયણભાઈ આ આ જોયું તો 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 તેને ખૂબ ગુસ્સો આવ્યો તેણે વિચાર્યું કે કે ગામના લોકો એવું સમજે છે સફાઈનું કામ ગાંધીજી અને તેમના સાથીઓનું છે આ યોગ્ય નથી તો બાબલા એટલે કે નારાયણભાઈને ગુસ્સો આવે છે કે આ કામ અમે લોકો કરી છે એનો મતલબ એવો નહીં કે આ કામ માત્ર અમારું જ છે પરંતુ બધાનું છે તેમણે ગાંધીજીને પૂછ્યું આવું કેમ જવાબ આપ્યો કે અસ્પૃશ્યતા એ ખૂબ ગંભીર બાબત છે તેને બદલતા બદલવા માટે ખૂબ મહેનત કરવાની જરૂર છે કે આ બાબત છે એ ખૂબ જ ગંભીર છે કારણ કે બધાને વિચારમાં ખૂબ જ અભાવ છે તેના કારણે આ બાબત ખૂબ જ મહેનત કરવી પડશે આ બાબતને બદલવા માટે નારાયણભાઈ સમજી શકતો ન હતો કે આ કામ કરવાથી કેવી રીતે બદલાવ લાવી શકીશું તેણે પૂછ્યું જો ગામ લોકો નહીં સુધરે તો શું ફાયદો તેમના કામ બીજા પાસે કરાવવાની તેમને તો આદત પડી ગઈ છે ત્યારે ગાંધીજીએ કહ્યું કેમ શું તું એ નથી વિચારતો કે લોકો સફાઈ કરે છે ત્યારે તેમને પણ ફાયદો થાય છે તેઓને બોથ શીખવા મળે છે કોઈ કામ શીખવું એ કલા છે સફાઈનું કામ પણ એક જાતની જ કલા છે ગાંધીજી એમ કહે છે કે કોઈ પણ વસ્તુ કે કામ કરવું એ એક કલા છે કોઈ પણ કામ નાનું કે મોટું હોતું નથી નાનો નારાયણ માનવા તૈયાર જ ન હતો તેણે ફરી દલીલ કરી જે લોકો જયારે ગંદકી કરે અને સફાઈ ન કરે તેઓને બોધપાટ ભણાવવો જોઈએ ગાંધીજી અને નારાયણની વચ્ચે ચર્ચા દલીલો ચાલતી રહી છતાં પણ આગળ જતા નારાયણભાઈએ ગાંધીજીના બતાવેલા રસ્તા પર ચાલવાનું છોડ્યું નહીં આટલી બધી દલીલો કરી છતાં પણ નારાયણભાઈ છે તેને ગાંધીજીના રસ્તા પર ચાલવાનું છોડ્યું નહીં તો જવાબ આપવાના છે કે કહો આપણે ઉપરની વાર્તા વાંચી સમજ્યા તેના આધારે કેટલા કૃષ્ણના જવાબ આપવાનું છે ગાંધીજી અને તેમની ટુકડીએ સફાઈ કામ કરવાનું કામ કેમ ચાલુ કર્યું તમે આ બાબતે શું વિચારો છો તો ગાંધીજી અને તેની ટુકડીએ સફાઈ કામ કરવાનું ચાલુ કર્યું કારણ કે ગાંધીજી માનતા હતા કે પોતાનું કામ હંમેશા પોતે જ કરવું જોઈએ જો આપણી જ આસપાસ ગંદકી આપણે સાફ નહીં કરીએ તો ગંદકીવાળો ફેલાઈ જશે ગાંધીજીએ આ કાર્યની શરૂઆત સાબરમતી આશ્રમમાં કરી હતી ગાંધીજી અને તેમના સાથીઓ મહારાષ્ટ્રના વર્ધા શહેરની પાસે આવેલા ગામમાં રહેવા ગયા ત્યારે ગામમાં સુવિધાનો અભાવ હતો તો તેના કારણે શૌચક્રિયાની શૌચાલયની સફાઈ કરવાનું કામ તે લોકોએ ચાલુ કર્યું અને તેમણે વિચાર્યું કે જો આપણે આ કામ શરૂ કરીશું તો લોકો પણ આ કામ કરશે તો આના કારણે તેને આ કામ કરવાનું ચાલુ કર્યું આગળનો પ્રશ્ન છે તમે તમારા વિસ્તારમાં એવા લોકોને જાણો છો જે બીજાની મુશ્કેલીઓને હલ કરવામાં મદદ કરતા હોય શોધો અને વર્ગમાં ચર્ચા કરો હા અમારા મોહલ્લામાં એક વ્યક્તિ છે તમારા જે મોહલ્લામાં રહેતા હોય તે મોહલ્લામાં કોઈ વ્યક્તિ હોય કે જે આપણને ઘણી બધી રીતે મદદ કરતો હોય જેમ કે જાહેર પ્રસંગમાં લગ્નમાં ભોજન વ્યવસ્થામાં તો તેવી રીતે તમે અહીંયા લખી શકો આગળ છે ગાંધીજીના આશ્રમમાં આવતા દરેક મહેમાનને સફાઈ કામ શીખવું પડતું હતું જો તમે આ મહેમાનોમાંથી એક હોત તો તમે શું કર્યું હોત ગાંધીજીના આશ્રમમાં જે મહેમાન આવે તેને સફાઈ કામ કરવું પડે તો જો હું આ આશ્રમમાં ગયો હોત તો તમામ નિયમોનું પાલન કરત અને સફાઈની કામગીરીનો હોશે હોશે સ્વીકાર કરત શું તમારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે હા અમારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે શૌચાલય ઘરની અંદર છે કે બહાર ઘરની અંદર આપણું શૌચાલય છે શૌચાલય સાફ કોણ કરે છે આપણા મમ્મી છે તે શૌચાલય સાફ કરે છે આગળ છે કે ગામના ગંદા શૌચાલય તરફથી લોટો લઈ આવતા માણસે મહાદેવભાઈ સાથે કેવો વર્તાવ કર્યો અને કેમ ગામના ગંદા શૌચાલય તરફથી એક લોટો લઈને આવતા માણસે મહાદેવભાઈ સાથે ગંદો વર્તાવ કર્યો હતો તેણે મહાદેવભાઈને કહ્યું કે આ શૌચાલય ખૂબ ગંદુ છે અને આને તમે સાફ કરો લોટાવાળા ભાઈ અને ગામ લોકો માનતા હતા કે શૌચાલય કે બધી સફાઈ કરવાની કામગીરી માત્ર ગાંધીજી અને તેમના સાથીદારોની જ છે તેમાં મારી ફરજ નથી તો તેના કારણે મહાદેવભાઈને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો આગળનો પ્રશ્ન છે કે શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે તમે કેવું વર્તન કરશો તે આપણે લખવાનું છે કે શૌચાલય કે ગટર સાફ કરતા હોય તેની સાથે આપણે સારું વર્તન કરીશું તેઓ આપણા શૌચાલય અને ગટરનો કચરો ગંદકી સાફ કરે છે તો તે લોકો સાથે આપણે ગંદો વર્તાવ ના કરીએ અને તે સાફ કરવો પડે જો આપણે સાફ કરવું પડે તો આપણને તે ખૂબ જ ઘૃણા આવે છે વળી તેઓ આ કામ કરે છે તો આપણે તે કામ કરવું પડતું નથી તેથી આપણે તેમના પ્રત્યે કૃતજ્ઞ ભાવ એટલે કે સારો ભાવ દર્શાવવો જોઈએ જેના કારણે તેને કામ કરવામાં ઉત્સાહ જાગે મળવા જેવા માણસ તો આપણે એવા માણસને મળવું જોઈએ કે જેનાથી આપણને કંઈ બોધપાઠ મળે તો એવા માણસ છે જેનું નામ છે જગુભાઈ વ્યવસાય કરે છે ખેતીનો પરંતુ તેઓ અનેક ગુણોનો ભંડાર છે તેનામાં ખૂબ જ ભંડાર છે ખૂબ જ ગુણ ભરેલા છે તે માત્ર ખેતી કરે છે છતાં પણ તે ગુણવાન છે દરેક કામ ચોકસાઈથી કરે ચીણવટથી કરે તેમની કામગીરી દરેકને ગમી જાય જગુભાઈ સ્વચ્છતાના ખૂબ આગ્રહી તેઓ અન્નનો બગાડ ના થાય ગામમાં કોઈ પણ પ્રસંગ હોય લગ્ન હોય મેળાવડા હોય અથવા તો તેમની હાજરી ફરજિયાત હોય જ આવા કોઈ પ્રસંગ હોય તો તે પહેલા હોય તેઓ સ્વચ્છતા બાબતે ખૂબ જ ધ્યાન રાખે લોકો કચરો ગમે ત્યાં નાખે તો જગુભાઈ જુએ એટલે તરત જ તે ઉપાડીને તે કચરા પેટીમાં નાખી દે ભોજન વખતે પણ થાળીઓ જો કોઈની અન્ન બાકી મૂક્યું હોય થાળીમાં અન્ન બાકી હોય તો તેને પ્રેમથી ખવડાવે અને સમજાવે અન્નો બગાડ ના થાય તે માટે તે પ્રયત્ન કરે છે તેમની આ પ્રવૃત્તિ જોઈ બીજા લોકો પણ તેમને આ કામ કરવામાં મદદ કરે છે ધીમે ધીમે લોકોની આદતોમાં પણ સુધારો થાય છે કારણ કે આવી આદતો સારી હોય તો તેના કારણે બધા સુધરે છે તેમના કારણે લોકો કચરો યોગ્ય જગ્યાએ નાખતા જાય છે અને અન્નો બગાડ કરતા બંધ થાય છે કારણ કે આપણે કોઈ વ્યક્તિ કચરો નાખે તો આપણે ત્યારબાદ તેને ઉઠાવીને આપણે કચરા પેટીમાં નાખીએ તો તે વ્યક્તિને શરમ લાગે છે અને તેના કારણે તે આપણામાંથી કંઈક શીખે છે તો તેના કારણે તે નીચે કચરો નાખતો બંધ થાય છે તેમને ઘણા કહેતા તમે આવું કામ શા માટે કરો છો આવું કામ ના કરે ત્યારે તે કહેતા આ કામ આપણા બધાનું છે તમે નથી કરતા એટલે મારે કરવું પડે છે જ્યાં ત્યાં ગંદકી કરવી તે સારી બાબત નથી આમ તેમની સ્વચ્છતાની પ્રવૃત્તિની કારણે ગામના બધા લોકો આ પ્રવૃત્તિ કરવા લાગ્યા આજે જગ્ગુભાઈની પ્રવૃત્તિને આજુબાજુના કામમાં પણ યાદ કરે છે તો આ જગ્ગુભાઈ છે તે માત્ર ખેતી કરતા પરંતુ તેનામાં ખૂબ જ જ્ઞાનનો ભંડાર હતો તો તે કોઈ પણ જગ્યાએ ગંદી વસ્તુ હોય તો તે ગંદકી હોય તો તેને ના ગમે અને તે સુધારવા માટે પ્રયત્ન કરે તો તેના કારણે બધા તેની આજુબાજુ રહેતા લોકો અને ગામના લોકો પણ તેની પાસેથી આ વસ્તુ શીખી ગયા શું તમારા ગામમાં જગુભાઈ જેવા માણસ છે તપાસ કરો અને તેમના વિશે માહિતી ભેગી કરો ચગુભાઈ પાસેથી આપણે શું શીખવા જો જેવું છે તો જગ્ગુભાઈ પાસેથી આપણે ઘણું બધું શીખવા જેવું છે કે જ્યાં ત્યાં ગંદકી કરવી નહીં ચોકસાઈ રાખવી અને જો કોઈ કચરો ફેંકતો હોય અથવા તો ગંદી વસ્તુ કરતો હોય અન્ન બગાડ કરતો હોય તો આપણે તેને સમજાવવું અથવા તો અન્નનો બગાડ કરવા દેવો નહીં શાળાના વિદ્યાર્થીઓ જોડે ચર્ચા કરો તો શાળાના વિદ્યાર્થીઓ જોડે ચર્ચા કરવાની છે તો સીતા કહે છે હું સીતા છું આ ગીતા છે અને આ રાજુ છે અમે પાંચમા ધોરણમાં ભણીએ છીએ પ્રશ્ન શાળામાં તમે શું કરો છો પિતા કહે છે અમે શાળામાં ભણવાની અને સાથે શાળાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લઈએ છીએ પ્રશ્ન શાળામાં સૌથી પહેલા કઈ કામગીરી કરવામાં આવે છે તો તેનો જવાબ આપે છે રાજુ તો શાળામાં ખુલ્લે એટલે કે પહેલા સફાઈની કામગીરી કરવામાં આવે છે વર્ગની મેદાનની તથા શૌચાલયની સફાઈ કરવામાં આવે છે તો શાળામાં સૌ પ્રથમ સફાઈની કામગીરી કરવામાં આવે છે વર્ગની મેદાનની અને શૌચાલયની પાછો આવે છે પ્રશ્ન આ સફાઈ કોણ કરે છે તો આ સફાઈ સીતા હવે જવાબ આપે છે કે દરેક દિવસ માટે વિદ્યાર્થીઓની ટુકડીઓ નક્કી કરી હોય છે જે ટુકડીનો વારો હોય તેની સફાઈ કામગીરી કરવાની થાય છે સાથે અમારા શિક્ષકો પણ જોડાય છે રોજે અલગ અલગ ટુકડીનો વારો હોય છે કે એક વખત વર્ગની સફાઈ એક ટુકડી કરે બીજી વખત મેદાનની ટુકડી કરે ત્યારબાદ શૌચાલયની તેવી રીતે અલગ અલગ ટુકડીઓ પાડવામાં આવી હોય છે આગળનો પ્રશ્ન છે તમારે આ કામગીરી રોજ કરવાની થાય છે ગીતા કહે છે ના અમારી શાળામાં સફાઈ માટે કામદાર રોકેલ છે પરંતુ તે અઠવાડિયામાં બે દિવસ તથા ત્રણ દિવસ આવે છે એટલે જે દિવસે તે ના આવે ત્યારે તે દિવસે અમે બધા ભેગા મળીને સફાઈ કરીએ છીએ આગળનો પ્રશ્ન છે શું આ કામ કરવું તમને ગમે છે રાજુ કહે છે સફાઈ કરવું ન ગમે સફાઈ થયા પછી વાતાવરણ સ્વચ્છ થાય છે અને શાળામાં ભણવાનું ગમે છે અમારે તેનો ઉપયોગ કરવાનો છે એટલે શાળા ગંદી રાખવી યોગ્ય નથી શાળાને સ્વચ્છ રાખવી એ આપણી ફરજ છે એના કારણે તેને આ સફાઈની કામગીરી કરવી પસંદ છે હવે આવે છે આગળનો પ્રશ્ન કે આ કામ કરવાથી તમને કોઈ ફાયદો ખરો તો સફાઈની કામગીરી કરવાથી તમને કંઈ ફાયદો થાય છે તો સીતા કહે છે હા પહેલાં અમને કચરો વાળતા મોટા સાવરણાથી વાળતા પાટલીઓ અને ટેબલ સાફ કરતા પાણીની સફાઈ વગેરે કામ કરતા આવડતા ન હતા પરંતુ મોટા વિદ્યાર્થીઓને તે કરતા જોઈ અમે પણ શીખી ગયા હવે અમે ઘરે પણ મમ્મીની સફાઈ કામમાં મદદ કરીએ છીએ તો આ કામ કરવાથી ઘણો બધો ફાયદો થયો કે જ્યારે અમને આ કામ કરતા ન આવડતું ત્યારે મોટા બાળકોને જોઈને અમને પણ આ કામ કરતા આવડી ગયું અને તેના કારણે હવે અમે ઘરે પણ અમારા મમ્મીની મદદ કરી શકીએ છીએ હવે આવે છે આગળના પ્રશ્નો કે કહો તમારી શાળાની સફાઈ કોણ કરે છે અમારા શાળાની સફાઈ સફાઈ કામદાર કરે છે સાની સાની સફાઈ કરવામાં આવે છે શૌચાલયની રૂમની લોબીની મેદાનની વગેરે જગ્યાની સફાઈ કરવામાં આવે છે શું બધા બાળકો બધી સફાઈ કરે પાંચ થી આઠ ના બાળકોની દરેક દિવસ માટે ટુકડીઓ બનાવવામાં આવી છે આ ટુકડીઓ દિવસ પ્રમાણે શાળાની સફાઈ કરે છે અને બીજા પટાવાળા અથવા તો સફાઈ કામદાર હોય તે વ્યક્તિઓ સફાઈ કરે છે તમે શાળામાં કયા કયા ક્યાં ક્યાં સફાઈ સમયે સફાઈ કરો છો તો અમે નક્કી કરેલા સમયે જેમકે સવારે દસ થી દસ ત્રીસ ના સમયે સફાઈની શાળાની સફાઈ કરીએ છીએ તેવી અલગ અલગ સમય ફાળવવામાં આવેલો હોય છે આગળ છે છોકરાઓ અને છોકરીઓ એક જ પ્રકારનું કામ કરે છે કે અલગ અલગ તો અમારી શાળામાં છોકરાઓ અને છોકરીઓ એક જ પ્રકારનું કામ કરે છે સફાઈ કરવા માટેની છોકરા અને છોકરીઓની સંયુક્ત ટુકડી હોય છે તેઓ સંયુક્ત રીતે સફાઈનું કામ કરે છે તમારા ઘરે તમે કયા કયા કામ કરો છો અમારા ઘરે અમે ધોયેલા કપડાને યોગ્ય રીતે ગોઠવીએ ઘરની અને આંગણાની સફાઈ કરીએ ગમે ત્યાં કચરું હોય તો તેને કચરાપેટીમાં નાખીએ આપણા દાદીમાં અથવા તો વડીલોને મદદ કરીએ પપ્પાને તેનું કામ પપ્પા આપણને જે કામ સોંપે તે આપણે પૂરું કરીએ ઘરમાં જરૂરી ચીજવસ્તુઓ નજીકની દુકાનેથી લાવવા માટે મમ્મીની મદદ કરીએ આગળ છે શું છોકરાઓ અને છોકરીઓ પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખા છે ના આપણા સમાજમાં છોકરીઓ તથા પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખા નથી સમાજમાં બંનેને અલગ અલગ કામ સોંપવામાં આવે છે બહારના કામની જવાબદારી મોટે ભાગે પુરુષો અને છોકરાઓને અને ઘરમાં જે કામ કરવાની હોય તે સ્ત્રીઓ અને છોકરીઓને સોંપવામાં આવે છે આગળનો પ્રશ્ન છે શું તમે આમાં કોઈ બદલાવ લાવવા માંગો છો કેવા પ્રકારનું હા હું આમાં બદલાવ લાવવા માંગુ છું છોકરા અને પુરુષ અને સ્ત્રીઓ સમાન તકો મળવી જોઈએ નાનપણથી જ છોકરી અને છોકરામાં ભેદભાવ જોવા મળે છે ઘરના તમામ કામની સરખી જવાબદારી આપવી જોઈએ સ્ત્રી શિક્ષણને વધુ ઉત્તેજન આપવું જોઈએ સમાજમાં સ્ત્રી ઘર સંભાળે અને પુરુષ કમાવાનું કાર્ય કરે એવી માનસિકતાને વલણમાં બદલાવ લાવવો જોઈએ કારણ કે બરાબર નથી કારણ કે સ્ત્રી પણ એક માનવ જ છે તો તેને પણ બધો હક મળવો જોઈએ આગળ છે ચર્ચા કરો શું સમાજમાં લોકો દ્વારા કરવામાં આવતા બધા કામને એક સરખી રીતે જોવામાં આવે છે જો ના તો કેમ શું બદલાવ લાવવો જરૂરી છે ના

સાથી કોઈ પણ કાર્ય કરે તો તેને એક સરખી નજરે જોવું જોઈએ આમ સમાજની માનસિકતાને બદલવી જોઈએ આગળનો પ્રશ્ન છે કે લોકોમાં સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા શું કરી શકાય તેના વિશે વર્ગમાં ચર્ચા કરો લોકોમાં સ્વચ્છતા માટે એવા નિયમો જાગે કે સ્વચ્છતા કરવાનું પસંદ આવે બધાને એવા તો તેના માટે આપણે શું કરી શકીએ તો આપણે તેના માટે બધા ઘરેથી મમ્મીને સાફ સફાઈનું કામ કરી દઈએ તો તેના કારણે આપણને તેની જાગૃતિ ફેલાય કે લોકોમાં સ્વચ્છતા વિશે જાગૃતિ ફેલાવી જોઈએ સ્વચ્છતાથી આપણને ફાયદો થાય છે શેરીમાં કે જાહેર સ્થળોએ સ્વચ્છતા હોય તો આપણને રોગો ઓછા ફેલાય અને તેના કારણે આપણે સ્વસ્થ રહીએ સ્વચ્છતા અને આરોગ્ય વિશેની ઓડિયો વિડીયો ક્લિપ અથવા તો પિક્ચર નાટકો એવા બતાવવા જોઈએ કે જેના કારણે લોકોમાં લોકો જાગૃતિ ફેલાઈ રહે આગળ છે તમે શાળામાં સફાઈની કામગીરી કરો છો કે ઘરે પણ સફાઈ કરો છો તો આપણે સફાઈ શાળા અને ઘરે બંને જગ્યાએ કરીએ છીએ મમ્મીની મદદ ઘરે પણ કરીએ છીએ તો આ પાઠ અહીંયા પૂરો થાય છે તો આપણે આ પાઠમાંથી શું શીખ્યા ગાંધીજી કહેતા કે દરેક માણસે દરેક પ્રકારના કામ કરવા જોઈએ આ બાબતે તમે શું માનો છો તો આ બાબત સાચી છે કારણ કે ગાંધીજી જે કહી ગાંધીજીના વિચારો પ્રમાણે દરેક માણસ દરેક પ્રકારના કામ કરે છે આપણા સમાજમાં આપણે ઘણો જ બદલાવ લાવી શકીએ સમાજમાં ક્યાંક ક્યાંક જોવા મળતા ઊંચા નીચા પ્રકારના કામોમાં કામોના ભેદભાવ એટલે કે જે આજીવિકા માટે કામ કરતું હોય અને જે ઓફિસમાં જતું હોય તે બંને વચ્ચે તફાવત છે માનસિકતા કે સ્ત્રી પુરુષોના કાર્યો વચ્ચેના તફાવતને આપણે બદલાવી શકીએ છીએ તેથી આપણા ઘરમાં પહેલેથી જ આપણો બદલાવ લાવવો જોઈએ કે જેના કારણે આપણે સમાજમાં પણ બદલાવ લાવી શકીએ જો દરેક વ્યક્તિ આ પ્રકારે કરે તો કેવા બદલાવ આવી શકે જો દરેક વ્યક્તિ આ બાબત વિશે વિચારે કે સ્ત્રી અને પુરુષ ઉચ્ચ જાતિનો હોય કે નીચી જાતિનો હોય બધા વ્યક્તિ એક સમાન છે તો ઘણા બધો બદલાવ આવી શકે સમાજમાં શું તમારા ઘરમાં કોઈ બદલાવ આવી શકે છે હા આપણા ઘરમાં પણ તેના વિશે જાગૃતિ ફેલાવીએ તો તેના વિશે પણ બદલાવ આવી શકે ઘરમાં તમારા કપડા પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન રાખો તો શું થાય તેની ચર્ચા કરવાની છે જો યોગ્ય જગ્યાએ ન રાખીએ તો બધું ઘર અસ્તવ્યસ્ત દેખાય અને કપડા પુસ્તકો રમવાના સાધનો વગેરે યોગ્ય જગ્યાએ ન હોય તો આપણને સહેલાઈથી મળી શકે નહીં તો તેના કારણે બધી વસ્તુ યોગ્ય જગ્યાએ આપણે રાખવી જોઈએ તો આ પાઠ અહીંયા પૂરો થાય છે